हेलो विद्यार्थी मित्रों, मजा में? तो भाई आपणे काल सुधी में घणी बधी एवी अंगिकाओनो अभ्यास आपणे करी चूक्या छीए, बराबर ने? तो आजे आपणे नवी अंगिका विषे अभ्यास करवाना छीए। चलो तो ते अंगिका कई छे अने तेनी अंदर शू एवुं छे तो आपणे अभ्यास करवानी जरूर छे। तो अंगिकानुं नाम छे लाइसोसोम, अंते मैं अहीं आकृति पण दोरीने राखेली छे, बराबर। तो पहेलो आपणे जोई लईए तेना बीजा नाम कया छे लाइसोसोम ने, बीजू शू कही शकाय। तो आपणे लाइसोसोम ने एक पटलमय अंगिका पण कही शकाय। शू कही शकाय मित्रो? एक पटलमय अंगिका। केम भाई? केम के एक ज पटल धरावे है तो एक पटलमय अंगिका। बीजू आत्मघाती कोथड़ी। आत्मघाती कोथड़ी केम भाई? सुसाइड करे है एटले सुसाइड बेग पण कहेवाय है, बराबर। पर तमे कहशो साहेब सुसाइड करवानी जरूर शू पड़े? तो भाई माहौल एवो क्रिएट थाय तो इने बीजानो जीव बचावा माटे पोते पण मरवू पड़े, एटला माटे इने शू कहेवाय? सुसाइड બેગ્સ, બરાબર। આપણે જોઈશું કેમ એને આત્મઘાતી કોથળી કહેવાય છે, આપણે જોવાનું જ છે આજે। તો ચલો પહેલાં તો તેની ઉત્પત્તિ જોઈએ કે ઉત્પત્તિ કેવી રીતે થાય છે। ઉત્પત્તિ, બરાબર, શું કીધું મિત્રો આપણે કે તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તો ધ્યાનથી યાદ રાખશું કે જે ગોલગીકાઈ હતું ને, આપણે કાલે ગોલગીકાઈ વિશે ભણી ચૂક્યા છીએ, તો જે ગોલગીકાઈ હતું તે ગોલગીકાઈની અંદરથી પુટ્ટિકાઓ સ્વરૂપે ઉત્પત્તિ થાય છે। કેવા સ્વરૂપે? પુટ્ટિકાઓ, તમે જોઈ ચૂક્યા છો, પુટ્ટિકાઓ વિશે આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર। તો ઉત્પત્તિ કેવી રીતે થાય છે ભાઈ? તો ગોલગીકાઈમાંથી પુટ્ટિકાઓ પુટ્ટિકાઓ સ્વરૂપે ઉત્પત્તિ થાય છે। ચલો હવે તેની સંરચના જોઈએ કે તેની સંરચના મતલબ તેની રચનામાં શું હોય છે ખાસ। તો મિત્રો ખૂબ જ મહત્વનું છે કે તે શું કરે છે, તેની અંદર પાચક ઉત્સેચકો આવેલા હોય છે। શું આવેલું હોય છે? પાચક ઉત્સેચકો, જો મેં દર્શાવ્યા છે, શું આવેલું હોય છે ભાઈ? અંદરની તરફ પાચક ઉત્સેચકો આવેલા હોય છે। આ પાચક ઉત્સેચકોની રચના કોના દ્વારા થાય છે ભાઈ? તો આ પાચક ઉત્સેચકોની રચના અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે। આપણી જે મમ્મી હે તેના દ્વારા, મમ્મી કોણ? અંતઃકોષરસ જાળ, તેના બચ્ચા કોણ? ગોલગીકાઈ અને લાઇસોસોમ, આ યાદ રાખવાનું છે, બરાબર। તો કે ભાઈ તેની અંદર પાચન માટે સક્રિય પાચક ઉત્સેચક આવેલા હોય છે। જેનું નિર્માણ કોના દ્વારા થાય છે? જેનું નિર્માણ ER એટલે કે અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે। તો ચલો મિત્રો આપણે શું જોયું? તો ઘણું બધું જોઈ લીધું। શું? તો કે લાઇસોસોમ, તેના બીજા બે નામ પણ આપણે જોઈ લીધા। કયા કયા નામ છે મિત્રો? ધ્યાનથી જોઈએ, હળવે 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 હળથી મારે કેર પતારો। તો એક પટલમય અંગિકા, આત્મઘાતી કોથળી, ઉત્પત્તિ તો મમ્મી છે તેનું છોકરું છે તેના છોકરામાંથી, તો ગોલગીકાઈમાંથી પુટ્ટિકાઓ સ્વરૂપે, બરાબર। રચના, તો તેની રચના માટે શું હોય છે? પાચન માટેના સક્રિય પાચક ઉત્સેચકો આવેલા હોય છે।
અને આ પાચક ઉત્સેચકોનું નિર્માણ કોના દ્વારા થાય છે ભાઈ? તો ઈઆર દ્વારા, મમ્મી દ્વારા કરવામાં આવે છે. બરોબર, ખ્યાલ આવી ગયો ને? ચલો તો હવે થોડુંક આગળ વાત કરી લઈએ. ચલો તો હવે વાત કરીએ તેનું મહત્વ શું છે. બરોબર, મહત્વને તમે કાર્યો તો તરીકે પણ લઈ શકો. શું મિત્રો? મહત્વ તેને તમે કાર્યો સ્વરૂપે પણ લઈ શકો. તો શું છે મહત્વ? શું છે? આંતરપાચન. બરોબર, કોષાંતરીય, સોરી આપણે કહીએ તો કોષાંતરીય પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. કોષાંતરીય પાચન માં મહત્વનો ભાગ ભજવે છે. તમે કહેશો સાહેબ કેમ, કયા કારણથી તે કોષાંતરીય પાચનમાં મહત્વનો ભાગ ભજવે? તો તે પણ આપણે હું સમજાવી દઉં. કારણ કે શું છે ભાઈ? કારણ કે તે મોટા ઘટકોનું પાચન કરે છે. શું કરે છે મિત્રો? મોટા મોટા જે ઘટકો હોય તેનું પાચન શેના દ્વારા થઈ જાય છે? પાચક ઉત્સેચકની હાજરીમાં થઈ જાય છે. ચલો બીજું વાત કરીએ તો તે શું કરે છે? બહારથી કોઈ ઘટક આવે ને તો એને આપણે કહી દઈએ વિદેશી ઘટક. તો બહારથી કોઈ ઘટક આવે તો તે ઘટકને શું કરે છે? બહારથી કોઈ ઘટક લો અથવા તો આપણે શું કહીએ, તો બહારથી કોઈ ઘટક લઈએ અથવા કોઈ ખોરાકનો ટુકડો લઈએ. બરાબર, તો બહારથી કોઈ ઘટક આવે, વિદેશી દ્રવ્ય કહીએ, તેમજ તૂટેલી કે નાશ પામેલી જે અંગિકાઓ હોય છે તેમનું શું કરી નાખે છે? પાચન કરી નાખે છે. કેમ? કે તે અંગિકાઓ બીજા કોઈ ઘટકને નુકસાન ના પહોંચાડે એટલા માટે તે શું કરશે? તે અંગિકાઓ અથવા તે ઘટકોનું શું કરે છે? પાચન કરે છે. તો બીજું મહત્વ શું છે મિત્રો? તો ધ્યાનથી સમજશું કે તે બહારથી આવતા કોઈ વિદેશી દ્રવ્ય, વિદેશી દ્રવ્યમાં તમે શું વિચારી શકો? બેક્ટેરિયા લઈ શકો કે પછી કોઈ નકામો પદાર્થ લઈ શકો. બરાબર, જે કોષને નુકસાન પહોંચાડી શકે તેવા ઘટકો, વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કે નાશપ્રાય અંગિકાઓનું પાચન કરીને કોષને સ્વચ્છ રાખે છે. બરાબર, જેથી તેને શું કહેવાય છે ભાઈ? કોષની અંદરનો ઉત્સર્જ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એ શું કરે છે? કોષની અંદરના નકામા દ્રવ્યનું ઉત્સર્જન કોષની બહાર કરાવે છે. સોરી, શું કરે છે? અહીંયા ખોટું થોડુંક થઈ ગયું કે તે નકામા પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કોષની બહાર ધકેલે છે.
છે બરોબર શું મહત્વ થયું મિત્રો ધ્યાનથી સમજશું કે કોષાંતરીય પાચન એટલે કે કોષની અંદર બરોબર પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે કારણ કે શું કરે છે તે મોટા ઘટકોનું પાચન કરી નાખે છે જે મોટા ઘટકો આવતા હોય તેમનું શું કરી નાખે છે પાચન કરી નાખે છે કેમ કારણ કે તેની પાસે શું છે પાચક ઉત્સેચકો રહેલા છે બીજું કામ શું છે જે મહત્વનું છે કે બહારથી આવતા કોઈ વિદેશી દ્રવ્ય કોઈ વિદેશી એટલે બેક્ટેરિયા લો કે બીજો કોઈ નકામો પદાર્થ લો તેમજ તૂટેલી કે નાશપ્રાય અંગિકાઓનું શું કરે છે પાચન કરીને કોષને સ્વચ્છ રાખે છે અને બીજું શું કરે છે કે તે નકામા પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે કોષની બહાર શું કરે છે ભાઈ નીકાળે છે અથવા બહારની તરફ ધકેલે છે તો આ શું હતું મિત્રો આપણે તેનું મહત્વ પણ ચલો આનું નુકસાન શું છે આ અંગિકાનું કોષની અંદર નુકસાન શું છે તે પણ જોઈ લઈએ બરોબર કે હાનિકારક શું છે આ અંગિકાનું આંગિક જો સિક્કાની બે બાજુ હોય એક બાજુ સારી હોય તો બીજી બાજુ ખરાબ હોય તો આ અંગિકાની એક બાજુ સારી આપણે જોઈ કે નકામા પદાર્થોનો નાશ કરે છે બરાબર તો એની ખરાબ બાજુ કઈ છે તો તેના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ તો હાનિકારક ઘટક કયો છે ચલો તો હાનિકારક શું છે આ અંગિકા માટે હાનિકારક તો યાદ રાખશું હાનિકારક શું છે તો ચયાપચય ક્રિયામાં ચયાપચય ક્રિયામાં વિક્ષેપ પડે વિક્ષેપ એટલે કોઈ પણ જાતનું આખું પાછું થઈ જાય બરોબર વિક્ષેપ પડે તો શું કરે છે તો તે પોતાના જ કોષનું પાચન કરી નાખે છે અને આ જ કારણથી તેને શું કહેવામાં આવે છે મિત્રો આ જ કારણથી તેને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે શું કીધું ભાઈ કે ચયાપચય ક્રિયામાં કોઈ પણ જાતનો વિક્ષેપ આવ્યો અથવા તો કે કોષ એને શું લાગ્યું કે કોષ જે છે એ જે કોષમાં રહે છે એ કોષ ઝીણ થવા માટે માંડ્યો છે અથવા નાશ થવા માંડ્યો છે તો શું કરશે તે ફાટી જશે શું થશે તે ફાટી જશે અને ફાટશે એટલે તેની અંદરના ઉત્સેચકો છે તે શું કરશે તે કોષનો નાશ કરી નાખશે સમજો ફરીથી શું કહું છું કે તેને એવું લાગે કે તે જે કોષમાં છે એ કોષ નાશ થવા લાગ્યો છે અથવા જીર્ણ એટલે કે વૃદ્ધ થવા લાગ્યો છે તો શું થશે તો તે અંગિકા મતલબ લાઇસોઝોમ શું થશે જાતે જાતે ફૂટી જશે જાતે જાતે શું થશે ફૂટી જશે વિસ્ફોટ પામશે અને એના કારણે એના જે ઉત્સેચકો છે તે ઉત્સેચકો આખા કોષમાં ફેલાઈ જશે અને આખા કોષનું ધીમે ધીમે શું કરી નાખશે પાચન કરી નાખશે એટલા માટે તેને શું કહેવાય છે આત્મઘાતી કોથળી તો તમને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કેમ કહેવાય છે તો તમે તેની અંદર આ મુદ્દો લખી શકશો કયો મુદ્દો લખી શકાય મિત્રો કે જ્યારે તે જે કોષમાં રહે છે તે કોષ જીર્ણ થવા લાગે અથવા તો નાશ પામવા લાગે ત્યારે તે અંગિકા મતલબ લાઇસોઝોમ શું કરે છે વિસ્ફોટ પામે છે અને તેના કોષો શું થાય છે મિત્રો તેના કોષો એ તેના ઉત્સેચકો કોષો ને મિત્રો તેના ઉત્સેચકો તેના જ કોષનું શું કરી નાખે છે પાચન કરી નાખે છે એટલા માટે તેને શું કહેવાય છે આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે બરાબર તો આપણે શું ભણ્યા મિત્રો લાઇસોઝોમ ભણ્યા તેની ઉત્પત્તિ તેની સંરચના તેનું મહત્વ તેની હાનિકારકતા શું છે તે બધું જ ભણ્યા અને આખો પ્રશ્ન જે છે તમને લાઇસોઝોમ એ 3 માર્ક્સમાં પૂછાઈ શકે કેવી રીતે પૂછાય તો વિચારો કે ટૂંક નોંધ લખો લાઇસોઝોમ ટૂંક નોંધ લખો આત્મઘાતી કોથળી અથવા એમ પણ પૂછાય કે લાઇસોઝોમ વિશે વિસ્તૃત માહિતી આપો અથવા આત્મઘાતી કોથળી વિશે વિસ્તૃત માહિતી આપો તો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે અને જે તમે યોગ્ય રીતે લખી શકશો જો તમે હું ચલાવ એ તમારી નોટબુકમાં લખતા હશો રોજ બરોજ તો તમે કમ્પ્લીટ યોગ્ય રીતે આખા પ્રશ્નનો જવાબ પરીક્ષામાં લખી શકશો તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ કાલ માટે કાલે જોઈશું બરાબર ને મિત્રો સારું ચલો ત્યારે